Yes. श्रीमद् राजचंद्र वचनामृत पृष्ठ संख्या 725 उपदेश है अज्ञान पृष्ठ संख्या 725 नीचे थी त्रिजो करेगा व्याख्यान में भंग जाड़ राग स्वर काढ़ी संभाले छे पण तेमा आत्मार्थ नथी। जो सत्पुरुष ना आश्रय कषायादी मोड़ा पाड़ो ने सदाचार सेवी अहंकार रहित थाओ तो तमारो अने बीजानु हित थाय। दंभ रहित आत्मार्थे सदाचार सेवा जेथी उपकार थाय। व्याख्यान में भंग जा राग एटले स्वर काढ़ी संभाले छे पण तेमा आत्मार्थ नथी। क्यारे नथी? ज्यारे संभाळवानो लक्ष्य होय तो नथी। भंगजाळ एटले जे विषय होय एने विविध विविध नयो थी समझावो एनु नाम भंगजाळ। तर्क द्वारा, सुयुक्ति द्वारा, नय द्वारा, निक्षेप द्वारा, प्रमाणादि द्वारा, स्यादवाद द्वारा जे अलग अलग प्रकार थी वस्तु ने समझावामां आवे छे એનું નામ ભંગ જાળ કીધું। એટલે વસ્તુને તોડી તોડીને બતાવે, ભાંગા કરીને બતાવે। આત્મા તો આત્મા નિત્ય છે, અનિત્ય છે, આત્મા ઉપયોગ સ્વરૂપ પણ છે, જ્ઞાન સ્વરૂપ પણ છે, દર્શન સ્વરૂપ પણ છે, સુખ સ્વરૂપ છે, કર્તાય છે, ભોગતાય છે, સંસારીય છે, ગુપ્તય છે, સીધ આ બધા પ્રકારથી એને સમજાવે। આનું નામ શું કહેવાય? ભંગજાળ। માયાજાળ નહીં, આ તો વસ્તુને સ્વરૂપ સમજાવે છે। સાચું છે, ખોટું નથી આમાં કોઈ, પણ વસ્તુને ટુકડા ટુકડા કરી કરીને, અલગ અલગ કરી કરીને તે વિષયને સમજાવે છે। નય નિક્ષેપ આદિથી સમજાવે, એનું નામ ભંગજાળ કહેવાય। ગુણ સ્થાન અનુસાર સમજાવે છે, પછી માર્ગણા સ્થાન અનુસાર સમજાવે, પછી જીવ સ્થાન અનુસાર સમજાવે, પછી કર્મફળ ચેતના, કર્મ ચેતના, એવી રીતે જ્ઞાન ચેતના આદિ પ્રકારે સમજાવે। એમ એક વસ્તુને સમજાવવાના કેટલા બધા તરીકા છે, તો જેટલા પ્રકારના છે એટલા પ્રકારથી સમજાવે તે જીવ। પણ તે જીવનો માત્ર બીજાને સમજાવવાનો લક્ષ્ય જ હોય એ પણ સારું ઉત્તમ છે। આપણે પાસે જે જ્ઞાન હોય તે જ્ઞાન બીજા વ્યક્તિ પણ પ્રાપ્ત કરે એમ કરી ને બીજાને કોઈ વ્યક્તિ સમજાવે તો ઉત્તમ છે। આ તો જ્ઞાન દાન છે એક પ્રકાર। પણ માન કશાયનું પોષણ કરીને સમજાવે કે જો હું બધાને સમજાવું, આ બધા જે બેઠા છે ને અજ્ઞાની મૂળ જીવો છે, આમને હું જરાક સમજાવી દઉં, અથવા જો હું આટલા વર્ષથી એમને સમજાવું છું એટલે આ જીવો કેટલા જ્ઞાની થઈ ગયા, કેટલા વિદ્વાન થઈ ગયા છે, એ મારા સમજાવવાથી થઈ ગયા છે, આવી જાતનો ભાવ હોય તો પછી તે આત્માર્થ કહેવાય નહીં। આ તો એક ઉપચારથી આપણે કહી શકીએ, આપણો જે પ્રકારનો મત હોય, અભિપ્રાય હોય, સમજણ હોય તે બીજાને શેર કરીએ આ વસ્તુ આમ છે। પણ સમજવું નહીં સમજવું, એના અંદર જ્ઞાન ઉત્પન્ન થવું નહીં થવું એ આપણે હાથમાં નથી, એ તો જીવના હાથમાં છે। પણ આ જીવ એમ સમજે કે મારે સમજાવવાથી આ સમજે છે, અને કોઈ ઘણો સમજાવે તો એ નહીં સમજાય તો એ નિરાશ થઈ જાય, આટલો મેં સમજાવ્યો, કેટલા વર્ષથી માથું ભોળું છું એના પાછળ,
તો પણ સમજતો નથી. તો એમ કરીને પછી પોતાને ક્રોધ કરે, ગુસ્સો કરે, સામેવાળાને ગુસ્સો કરે, તો ભાઈ આ બંને વસ્તુ ખોટી છે. તમારે સમજાવવાથી કોઈ સમજતા નથી, અને તમારે નહીં સમજાવવાથી કોઈ અજ્ઞાની રહેતા નથી. બંનેમાં તમારે વિકલ્પ કરવા નહીં. આપણે તો શાંતિથી આપણું કામ કરવું. જો તત્સંબંધી એવો જ્ઞાન આપણામાં હોત તો બીજાને સમજાવી શકાય એવી શબ્દ વર્ગણા, એવી સામર્થ્ય આદિ આપણને ક્ષરક્ષમ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તો સરળતાથી આ કામ કરવું. પણ દંભ કરીને કરવું નહીં, એને કીધું છે. દંભ કરીને કરીએ તો શું છે? આત્મા નથી. અને ભક્તિમાં અલગ અલગ પ્રકારના સ્વર કાઢી કાઢીને ભક્તિ કરે, નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ લાવે, ડ્રા કરે, પૂરું કરે, તો જો એનો લક્ષ્ય બીજા મારું સંગીત સાંભળશે, બીજા તાળીઓ ઉગાડશે, આમ હોય તો સમજ એમની ભક્તિ બેકાર. એને વ્યભિચારીની ભક્તિ કહે છે. આ ભક્તિનું નામ વ્યભિચારીની ભક્તિ કહેવાય છે. અને એવો અભિપ્રાય અંદરથી, જો અભિપ્રાય અભિપ્રાયનો ફરક હો કે ભક્તિમાં અલગ અલગ પ્રકારના જીવો આવે, એમાં એકદમ ઊંચા સ્તરના હોય તે જીવ તો ભક્તિમાં જે ભજન આદિ છે તે ભજન આદિના શબ્દ છે, તે શબ્દનો અર્થ છે, અને તે અર્થનો ભાવ પકડી અને ભક્તિમાં આનંદ લે, એના અંદર ઉપયોગ લાગે એમાં. પણ બધા જીવો તો એવા હોતા નથી, એટલે એમના માટે શું છે કે એમને પણ આ વસ્તુ થોડી રૂચે, એટલા માટે અંદર સંગીત કરે. ભાઈ જરાક હાર્મોનિયમ રાખો અને તબલાવાળા લાવો, એમ કરીને જે જીવોને સહજ એમાં રૂચિ નહીં થાય, જે એને સહજ રૂચિ કરવા માટે આવી જાતનો મ્યુઝિક આદિનો પણ ઉપયોગ કરે. શા માટે કરે છે? બીજા જીવો મારો રાગ સાંભળશે એમ કરીને નહીં, બીજા જીવો મારો ગળુકો છે એમ કરીને નહીં, પણ બીજા જીવો ભક્તિમાં રૂચિ લે એના માટે આવો આયોજન કરે. તો આ તો અભિપ્રાય સારો છે, ચોખ્ખો છે, પણ બીજા જીવોને પણ થોડો ખ્યાલ. પણ એને પોતાનું પ્રદર્શન કરવાનું હોય તો તે ખોટી વસ્તુ છે. આમ અભિપ્રાય અભિપ્રાયમાં ફરક છે. એટલે કોઈ એક વસ્તુને જાણે, કોઈ એમ કે તમે આ સંગીતને આ કરો છો, પેલો કરો છો, આ બધું તમારું પ્રદર્શન કરવા માટે શા માટે કરો છો? તો બધાનો અભિપ્રાય પ્રદર્શન કરવાનો હોતો નથી. ઘણોનો અભિપ્રાય આવો પણ હોય છે. તો બાહ્ય સાધનથી ક્યારેક પણ કોઈ વ્યક્તિનો માપદંડ નહીં કરે. ઘણું આયોજન કરે, ઘણો વસ્તુ તો પરમાર્થે પણ કરે, તેથી કગનું થોડું આયોજન હોય પણ તે પોતાના સ્વાર્થ માટે પણ થઈ શકે. એટલે પોતાનો અભિપ્રાય પોતે જાણો. જો આમ જો જીવ કરે તો તે આત્મા નથી એમ છે. જો સત્પુરુષના આશ્રય કસાયાદી મોળા પાડો અને સદાચાર સેવી અહંકાર રહી થાવ તો તમારો અને બીજાનો હિત થાય છે. પહેલા જે વ્યાખ્યાન આદિ કરે છે, બીજાઓને કરે છે, એના માટે છે કે આમાં અભિપ્રાય તમારે સ્વ અને પર બંનેના કલ્યાણનો હોવો જોઈએ. અહંકાર આદિ પોષણ કરવાનો અભિપ્રાય હોવો નહીં જોઈએ. આવો અભિપ્રાય છે તો સમજવાનું તમારે કશાય મંદ છે. આવા અભિપ્રાયથી દંભ રહિત આત્માર્થ સદાચાર સેવા જેથી ઉપકાર થાય છે. ખારી જમીન હોય ને તેમાં વરસાદ પડે તો શું કામ આવે? ખારી જમીન એટલે અહીંયા શું લેવાનું? બંજર, જેમાં કોઈ ઉપજે નથી. ખારી એટલે એવું નહીં સમજવાનું કે લોણની જેમ ખારી ખાય, એનું નામ ખારી જમીન નથી, આ બંજર જમીન. તેમ જ્યાં સુધી ઉપદેશવાદ આત્મામાં પરિણમે નહીં તેવી સ્થિતિ હોય ત્યાં સુધી તે શું કામ નહીં? ઉપદેશની વાત. જ્યાં સુધી ઉપદેશવાદ આત્મામાં પરિણમે નહીં ત્યાં સુધી ફરી ફરી સાંભળવી, વિચારવી, તેનો કેળો મૂકવો નહીં, કાયર થવું નહીં. કાયર થાય તો આત્મા ઊંચો આવે નહીં,
જ્ઞાન નો અભ્યાસ જેમ બને તેમ વધારો, અભ્યાસ રાખવો તેમાં કુટિલતા કે અહંકાર રાખવા નહીં. કેટલી કેટલી વાતો એક સાથે કહી દે છે, નાની નાની વાતોમાં એક સાથે કરી દે છે. એટલે કદાચિત આપણે કોઈક વાત સાંભળીએ, જ્ઞાનની વાત, ઉપદેશની વાત, ને તે સમયે એટલી પાત્રતા આપણેમાં નહીં હોય તો તે વસ્તુ સમજમાં નહીં આવે. ઘણી વાર એમ લાગે નવા નવા વ્યક્તિને તમે બેસો, પછી તમે એમ કહો કે ભાઈ આહાર કરવો નહીં, એમ વાક્ય સંભળાવો તમે. હવે નવો નવો આવ્યો છે અહીંયા, અને તમે પહેલું વાક્યને શું સંભળાવો ઉપદેશમાં? આહાર કરવો નહીં. આહાર કરવો તો ભૂતગલના સમૂહ જાણીને કરવો, હવે એને તો અત્યાર સુધી જીવન જ એમ ચાલે છે ને, આહાર કરવામાં એને મજા આવી પડે છે ને, એટલે તમે એમ કહો આહાર કરવો નહીં, તો આ ખોટું ખોટું સમજાવે છે. જીવવા માટે આહારની જરૂરિયાત છે, આહાર નહીં કરે તો જીવીએ કેવી રીતે? આ મહારાજને કાંઈ ખ્યાલ પડતો નથી, એ સ્વયં તો રોજ બહાર કરે છે. આમને કહે છે આહાર કરવો નહીં, તો આવી વાતથી પેલા વ્યક્તિની સમજાવાય નહીં. એટલે પછી શું, તમે શ્રોતાને કેવી રીતે કરવો કે જે યોગ્ય શ્રોતા હોય, તો એવી કોઈક વાત આપણે સાંભળીએ તે સમયે આપણને તે સમજાય નહીં, તો એમ કરવું કે મહારાજજી કે છે ને એ સાચું કે છે, અત્યારે મારી યોગ્યતા આ વસ્તુને સમજવાની નથી, આહાર કરવો નહીં આ વસ્તુ છે ને છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં સમજાય, એટલા પહેલે આ વસ્તુ યથાર્થ સમજાય નહીં. ત્યારે ખ્યાલ આવે કે આહાર કરવાથી જે જીવ છઠ્ઠા ગુણસ્થાનમાં હોય અને સાતમા ગુણસ્થાનમાં બંને સાથે ચાલે, અને તે વ્યક્તિને જ્યારે તે સવિકલ્પ અવસ્થામાં આવે અને સુધાવેદનીનો ઉદય થાય અને જ્યારે એને આહાર માટે નીકળવું પડે છે, ત્યારે તેને જે કષ્ટ થાય છે ને, તે કષ્ટની કલ્પના આપણે નહીં કરી શકીએ. જ્યારે મુનિ મહારાજને આહાર ચર્યા માટે નીકળવું પડે છે, ત્યારે જે એનું દુઃખ છે ને, એ પેલા નરકના દુઃખ કરતા એમને વધારે દુઃખ લાગે છે, કેમ કે મહાસુખમાંથી નીકળ્યા છે ને, હવે આવું મારે ચાલીને જવાનું, આમ કરવાનું, પછી આમ કરવાનું, પછી ખાવાનું, આ બધું કરવાનું મારે, એટલે એમને મહા દુઃખ લાગે. સાતમા નરકમાં મોકલી દીધા હોય ને એમ થાય એમને, એમને સમજાય કે આહાર કરવો નહીં. આપણને સમજાય નહીં. આહારની જે પ્રકારની આવી વ્યાકુળતા છે, તે વ્યાકુળતા એમને સમજાય, આપણને નહીં સમજાય. આપણને તો ભૂખ લાગે ને આહાર મળી જાય ને આનંદ આવી જાય છે આપણને, પણ એમને એવું થાય નહીં. તો ગુણસ્થાન અનુસાર, અપેક્ષા અનુસાર વસ્તુ સમજાય, પણ નહીં સમજાય તો શું કરવાનું? અત્યારે મારી પાત્રતા સમજવાની નથી, ક્યારેક મારી પાત્રતા આવશે, પણ આ મહારાજ જે કહે છે ને બરાબર કહે છે, એમાં કંઈ ખોટ નથી, અથવા શાસ્ત્રમાં લખ્યું છે ને તે બરાબર છે, અને જ્યાં સુધી મને યથાર્થ સમજાય ને ત્યાં સુધી તે વસ્તુને ફરી ફરી સાંભળવી, ફરી ફરી વિચારવી, અલગ અલગ પ્રકારથી વિચારવી, વિશેષ જ્ઞાની પાસે જઈને એને વિચારવી, આમ કરતા કરતા જ્યાં સુધી તે વસ્તુ આપણને નહીં સમજાય, તેમાં પરિણામ નહીં થાય ત્યાં સુધી તેને મૂકવો નહીં. ઘણી વાર શું છે કે આપણને તે નથી સમજાય, છોડો ને આપણી પાત્રતા નથી, આપણી પાત્રતા નથી એમ કરીને પાછો વિષય કશાયમાં ફસાઈ જાય છે. તો અહીંયા બધું દુર્લભ છે. બે પ્રકારની ભાવનાઓ છે, ધર્મ દુર્લભ, બોધિ દુર્લભ. ધર્મ દુર્લભ અને બોધિ દુર્લભમાં મુનિ આવી જ રીતે વિચાર કરે કે આ જગતમાં બોધ મળવો અને ધર્મ મળવું અત્યંત દુર્લભ છે. એવી દુર્લભતા વિચાર કરતા 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 ક્યાં સુધી વિચાર કરે કે આ જગતમાં સર્વપ્રથમ તો સાચો ધર્મનો ઉપદેશ મળવો દુર્લભ છે, કદાચિત મળી જાય તો એના ઉપર શ્રદ્ધાંત થવું દુર્લભ છે, કદાચિત શ્રદ્ધાંત થઈ જાય તો પછી એના ઉપર ચાલવું એ દુર્લભ છે, ને કદાચિત આપણે ચાલીએ
તો ચાલતા જ રહીએ એ મહાદુર્લભ છે. ચાલીને ચાલતા જ રહી કેમ? પછી ત્યાં મને વિચાર કર્યો કે ચાલતા ચાલતા ઘણી બધી એવા પ્રલોભન આદિ રિદ્ધિઓ સિદ્ધિઓ પ્રગટ થાય છે. અથવા બીજું કે ઘણા જીવો જયારે ચાલવા જાય ત્યારે શું છે કે અનાદિના સંસ્કાર તો પેલા કામ ક્રોધ આદિના છે, અને ધર્મના આચરણ કરવામાં તો કામ ક્રોધ આદિને મૂકવા પડે. હવે મૂકવા પડે તો મૂકતા 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 એ નિરાશ થઈ જાય છે. કેમ કે પેલા ગાઢ સંસ્કાર હોય ને તે જતા 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 વાર લાગે છે, ઘણો બધો એને સંઘર્ષ કરવો પડે છે. એ સંઘર્ષ કરવામાં ઘણા બધા જીવો તો 99% જીવો તો તે સંઘર્ષમાં ફેલ થઈ જાય છે. આપણે બસની વાત નથી, જેટલું થાય એટલું કરી નાખ્યું. આપણે તો જેવા પહેલા હતા એવા ઠીક છીએ, એમ કરીને પાછો જે કામ ક્રોધ આદિને છોડ્યા હતા તે કામ ક્રોધ આદિને પાછું સેવન કરવા લાગી જાય છે. પણ એનાથી સંઘર્ષ કરતો નથી, તો એને સંઘર્ષ કરવા મૂકવાને કાયર બનવો નહીં. આપણી કેપેસિટી અનુસાર એમાં ધીરે 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 જેવી રીતે બહાર નીકળાય તો આ દુર્લભ છે. આવી જાતનો બોધ મળવો, આવી જાતની સૂક્ષ્મ વિચારણા મળવી, આવી જાતની સમજ મળવી, આ પણ અતિ દુર્લભ છે. એમ કરીને બોધી દુર્લભતાનો તે ચિંતન કરે છે અને પછી પાછો ઉત્સાહ જગાવે છે. એટલા માટે અહીંયા કીધું તો કાયર થવું નહીં. કાયર થાય તો આત્મા ઊંચો આવે નહીં. જોઈ લેવું આપણે કે આ વાતને આ પદ્ધતિથી સમજવાની છે. એક સાથે બધું તો સમજમાં આવે નહીં, અથવા એક સાથે તો આપણી આત્માની શુદ્ધિ થવાની નથી. ક્રમ ક્રમથી થાય. એટલે ઘણી વાર કોઈ વિષયોને સ્વીકાર કરવા પડે છે. જે વિષયો એવા હોય છે કે જેને આપણે તત્કાળ છોડી નથી શકતા એને તો સ્વીકાર કરવા પડે છે. આપણે પ્રસન્ન ભાવથી, પ્રસન્ન ભાવથી એટલે સમજૂતી કરવી પડે છે એનાથી, અને પછી ધીરે 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 એમનાથી છુટકારો પ્રાપ્ત કરવાનો છે. પણ એમાં આકુળ વ્યાકુળ થઈ જાય છે. શાસ્ત્રમાં આમ લખ્યું છે, મારા તો પરિણામ આમ છે, મને તો આ છે આ છે, એમ કરી તો પછી એ જીવ ક્યારેય પણ મોક્ષ માર્ગમાં આગળ જાય નહીં. ધીરે ધીરે સમજણથી આગળ વધવાનું છે. કાયર બનવાનું નથી. નિરાશા છે તે કાયર. આત્મવિશ્વાસ જે ખતમ થઈ જાય છે એનું નામ કાયરતા કહેવાય છે. કોન્ફિડન્સ ક્યારે ખતમ થવો જોઈએ? ઘણા એવા પરિણામ થાય ને, આપણે ઘણી વાર એવા પરિણામ થાય કે નરકમાં જાય, જી સાતમી નરકમાં જવાના પરિણામ થાય, તો પણ આત્મવિશ્વાસ કોન્ફિડન્સ નહીં થાય તો થાય, પણ આ પરિણામ મારા સદૈવ લેવાવાળા નથી. એક દિવસ આ પરિણામને જોવાનું છે. મારા કોઈ સગા સંબંધી આ પરિણામ નથી. એમ કરીને તે પરિણામ પ્રત્યે ઉપેક્ષા ભાવ રાખે તો એના પરિણામ કદાચ સુધરે, અને નિરાશ થાય હવે તો મારે શું કરવાનું. આત્મહત્યા, ઘણા બધા આત્મહત્યા કરે. મેં ઘણો બધો પ્રયત્ન, શાસ્ત્રો વાંચું, સાધુઓની સેવાએ કરું, દાને આપું, પૂજાએ કરું, ધ્યાને કરું, પણ મને તો એ ખોટા ખોટા વિચાર આવ્યા જ કરે છે. આ બધું ખોટું છે એમ કરી રીતે ધર્મથી ચ્યુત થઈ જાય છે. ચ્યુત થવાનું નથી. એનું નામ છે કાયર નહીં બનવું. નામ એનું છે જ્ઞાનનો અભ્યાસ જેમ બને તેમ વધારો. અભ્યાસ રાખવો તેમાં કુટિલતા કે અહંકાર રાખવા નહીં. આપણું સ્વરૂપ શું છે? કેવળ જ્ઞાન, એ સ્વરૂપ છે. તે સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે ધીરે 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 જ્ઞાન છે ને એ ધીરે 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 ઉઘાડ કરવો. અત્યારે આવરિત થઈ ગયું છે અને ધીરે ધીરે ઉઘાડ કરવો પડે. એટલે જેમ બને તેમ સમ્યક જ્ઞાનનો અભ્યાસ રાખો. અહીંયા જ્ઞાનનો અભ્યાસ એટલે સમજી રહ્યો, કયા જ્ઞાનનો અભ્યાસ રાખવાનો છે? સમ્યક જ્ઞાનનો. જે જ્ઞાનથી
રાગાદી ક્રોધાદી દ્વેષાદી મોડા પડે એવો જ્ઞાનનો સદૈવ અભ્યાસ કરવો, એટલે કે આગમનો અભ્યાસ સદૈવ કરવો, સત્સંગ સદૈવ કરવો. એમને કે ઘણું પહેલા વાંચી દીધું છે, આખો સુખડો વધારે વાંચી, હવે આપણે કઈ અભ્યાસ કરવો નહીં. નવો નવો જેટલો જેટલો અભ્યાસ કરીએ ને નવા નવા ભાવ આપણે, નવી નવી આપણી ઉત્સાહ જાય. આપણે દ્રવ્યાનિયોગના શાસ્ત્રોના બે ચાર નો અભ્યાસ કર્યો હોય ને, જેમ કે કોઈ સમય સાર પ્રવચન સાર એનો અભ્યાસ કરી લો. ચલો હવે શાસ્ત્રોમાં એમ આવે, ઘણા બધા મહાપુરુષો એમ કે ભાઈ તમે આ બે ચાર શાસ્ત્રોનો અભ્યાસ કરી લો ને સારી રીતે, બીજું કઈ કરવાની જરૂર નથી, આટલું ઠીક છે બસ. હવે એવો સાંભળી ને પેલા બે ચાર શાસ્ત્રો વાંચી પછી બીજું કઈ અભ્યાસ કરે નહીં. હવે એક પક્ષી થઈ ગયો તે જીવ, કેમ કે હવે આ સમય સાર પ્રવચન સાર આદિ અથવા વચનામૃત, ઘણા બધા એમ કે વચનામૃત પર્યાપ્ત છે બસ, આ વચનામૃત તમે સારી રીતે સમજી લો તો પછી તમારે જીવનમાં કઈ કરવાનું હોય નહીં. પણ આ વચનાત્મકને સમજવા માટે કેટલું બધું બીજું સમજવું પડે છે ત્યારે આ વસ્તુ સમજવા આવે છે. એટલે એક અનુયોગને સમજીએ તો બીજા અનુયોગ એના પર પ્રકાશ કરે. હવે તમે કર્ણાની હવે સમયસારને સમજવો હોય તો તમે ગુણસ્થાનની વ્યવસ્થા નહીં સમજો, માર્ગણાસ્થાનની વ્યવસ્થા નહીં સમજો, જીવસ્થાનની વ્યવસ્થા નહીં સમજો, આ સૂક્ષ્મ કર્મ પ્રકૃતિ આદિ નહીં સમજો, ત્યાં વિપર્યાસ આવે, ત્યાં કઈ સમજાય નહીં. પછી ત્યાં ચરણાનુયોગ નહીં સમજો તો તરત વિપર્યાસ આવે, સમજાય નહીં. પછી તમે મહાપુરુષનો વર્તન ખ્યાલ નથી, કેવું વર્તન હોય છે બાહ્ય, તે પ્રથમાનુયોગથી નહીં સમજો તો એમાં વિપર્યાસ આવે. એટલે આ પાંચ શાસ્ત્રો વાંચવામાં પછી વિપર્યાસ બુદ્ધિ હંમેશા રહે છે. એટલે ચારે બાજુથી બધી બાજુથી સમજવાની જરૂર પડે છે. એટલા માટે કીધું જ્ઞાનનો અભ્યાસ જેમ બને તેમ વધારો. આ દેવકરણજી માટે એક વાર દેવકરણજી ને કીધું, એ શું છે કે પેલા એક વાર અભ્યાસ તો મૂકી દીધો બધો એમણે, કે આત્મા તો જાણી લીધો વેદાંત શાસ્ત્રો ભણતા તો, કે આ બધું બેકાર છે, જાળ છે, શાસ્ત્ર તો જાળ છે, આપણે તો પરમાનંદ સ્વરૂપ છીએ, એમ કે બધું વાંચવું હતું છોડી દીધું બધું. તો પછી કૃપાળુદેવ એમને લખ્યું કે ભાઈ એ ઠીક છે કે બધા શક્તિ અપેક્ષા ઈશ્વર છે, પરમાત્મા છે, અને તમે પરમાત્મા છો એમાં કઈ વાંધો નથી, પણ જ્યાં સુધી તમે પરમાત્મા નહીં થાવ ત્યાં સુધી તમારે આ જ્ઞાનનો અભ્યાસ બરાબર રાખવો જોઈએ, એનાથી આત્મા વિશિષ્ટ રૂપથી પ્રકાશિત થાય છે. પણ પછી કે છે અભ્યાસ રાખવો તેમાં કુટિલતા કે અહંકાર રાખવા નહીં. હવે અભ્યાસમાં કુટિલતા એટલે શું? બે પ્રકાર, એક કુટિલતા સમજવા પડે. કુટિલતા એટલે દેખાવો કરવો, બીજાને બતાવવા માટે અભ્યાસ રાખવો. તે કેવી રીતે હોય છે? એક તો વ્યક્તિ એવો હોય છે કે જે વક્તા હોય ને, જે પ્રવચન આપતા હોય, સ્વાધ્યાય આદિ કરતા હોય, એમના અંદર આ દોષ થઈ શકે કે જે વાંચે તે બધો આજે સ્વાધ્યાય કરવો છે એટલે હવે તૈયારી તો કરવી જ પડે ને બીજાને બતાવવાનું, એટલા માટે વાંચે. એમાં ખોટું નથી, પણ માત્ર પોતાની બૌદ્ધિકતા પ્રદર્શિત કરવાની હોય તો ખોટું છે, બીજાને સમજાવવાનું હોય તો બરાબર છે, પણ માત્ર દેખાવાથી આપણા જીવનમાં કોઈ એનો એના સંબંધ છે જ નહીં, આપણે લેવાનો જ નથી એમાં, કઈ બીજાને શીખડાવવાનું છે બસ. તો આવો કોઈનો અભિપ્રાય તો એનું નામ કુટિલતા, દેખાવો માત્ર, કે આ જ્ઞાન બીજાને બતાવવા માટે છે, એના પોતાના માટે કોઈ નથી. આવા જીવનની શું દુર્ગતિ થાય? એક અત્યારે એક શ્લોક સારો વાંચો કે આવા જીવો હોય ને એમની ગતિ શું થાય? તો એક આચાર્ય મારે સારું લખ્યું છે, એનું એક્ઝામ્પલ મોર, મોર હોય મોર, કે જે જીવો બીજાને બતાવવા માટે જ્ઞાનાદિ સંયમાદિનું સેવન કરે છે તે જીવો મરીને મયુર થાય છે. મને વાંચીને તો બધા આશ્ચર્ય, એકચ્યુઅલમાં તિર્યની ગતિ તો થાય જ એમની,
હવે મયુર નું શું છે કે એ બધું દેખાવટી જ છે. એ મયુર ને આપણે લાગે પાછળ પાકો ને દેખાવટી ગણો છે એનો. જો તે પાક ઊંચા કરે ને ત્યારે અસલિયત ખ્યાલ આવે એની, વસ્તુ શું છે એના અંદર ત્યારે અસલિયત એની ખ્યાલ આવે છે. એટલે એને એ જે બધું કરે છે ને એ બધું બીજાને બતાવવા માટે જ કરે. એવી રીતે જે આ વક્તા હોય અથવા ધર્મનું સેવન અથવા કોઈ પણ જે માત્ર બીજાને દેખાવા માટે કર્યું છે તે આવી ગતિઓમાં જ થાય, તિરિંચ બને. કેમ કે તીર માયાચાર છે તે મુખ્ય રૂપથી તિરિંચનું કારણ થાય છે. એટલે પોતાનાનો તો ઉપદેશનો કોઈ વાત છે નહીં, એમાં બીજાને ઉપદેશ આપવા છે આવો છે. આનું નામ કુટિલતા કહેવાય છે. અને બીજા પ્રકારથી પણ એક કુટિલતા હોય કે માત્ર આજ્ઞા પાલન કરવા માટે તે અભ્યાસ રાખે. પોતાના આત્માનું કલ્યાણ કરવું છે એવો અભિપ્રાય નથી, પણ આજ્ઞા પાલન કરવા માટે કરે. જેમ કે ગુરુજી અભ્યાસ થાય છે કે ભાઈ આટલો છે તમારે, આટલા શ્લોક યાદ કરવાના, આ અભ્યાસ તમારે કરો, આટલા દિવસ તમારા પાસે છે. 15 દિવસ પછી પેલા આવ્યા કે મેં બધું કરી લીધું, અભ્યાસ કરી લીધું, બધું રટી લીધું. હવે ગુરુજી તો એને અભ્યાસ એટલા માટે આપ્યો હતો કે આ બધું જાણી અને પછી એના જીવનમાં સુધારશે, પણ આને શું કર્યું, જેટલો આપ્યો ને એટલો અભ્યાસ બરાબર કીધો, રટી લીધું બરાબર ગુરુજીને બતાવવા માટે, આ બતાવવાનું પેલું બચ્ચાને આ બતાવવાનું. પછી ક્યાંક એનું આચરણ હોય ને પછી એમાં તે જીવ ભાઈ આટલા માટે નથી કીધું, મેં આના માટે કીધું છે. તો બીજાને બતાવવા અથવા ગુરુને પ્રસન્ન કરવા માટે આવા અભિપ્રાયથી પણ જો અભ્યાસ કરતા હોય તો એ પણ કુટિલતા કહેવાય છે. કેમ કે દેખાવી છે ને તમે લોકોને બતાવતા હતા, હવે તમારે ગુરુનો પ્રેમ જોઈએ, ગુરુનો સન્માન જોઈએ, ગુરુનો આશીર્વાદ જોઈએ, એટલે એમને પ્રસન્ન કરો છો. પણ તમારા અંદર બીજાને પ્રસન્ન કરવાનો, રાજી કરવાનો અભિપ્રાય ગયો નથી. ને જ્યાં સુધી જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ સંયમ આદિમાં બીજાને રાજી કરવાનો અભિપ્રાય છે, ભલે તે ગુરુ હોય ને કોઈને પણ રાજી કરવાનો અભિપ્રાય હોય, ત્યાં સુધી તે જીવ બહિર્દૃષ્ટિ છે, તે જીવ માયાચાર યુક્ત છે. આ બધાથી મારી આત્માને રાજી કરવાની છે, કોને રાજી કરવાની? ગુરુ તો રાજી જ છે, એમને કોઈ આનંદનો કોઈ કમી છે? તમે સારો કરશો તો રાજી થશે, તમે ખોટો કરશો તો નારાજ થઈ જશે, એવું કઈ ગુરુને લાગલ પેટ નથી. એનો વિતરાગી ગુરુ હોય, તમે કરશો તમારા કલ્યાણ માટે તમારે છે. તો આવી રીતે અભ્યાસ પણ બીજાને બતાવવા માટે કરવો નહીં, આનું નામ પણ કુટિલતા કહેવાય છે. તો આવા પ્રકારની કંઈક કુટિલતાનું સેવન આપણે થતું હોય તો વિચારો. એવો થાય, ઘણી વાર થાય, પર લક્ષ્યને રાખીને બધું થાય, એવું પણ હોય કે આપણા ભાવ બને કે નહીં બને પણ આ બીજાને સારું લાગે ને એટલે આ કરી આપણે, તો બતાવવા માટે ને પોતાનું જોવું. બીજા બધા અન્યને આમાં વિતરાગ દર્શનમાં એક જ ખાસિયત છે કે આમાં બધું સ્વ સાપેક્ષ જ હોય, પર સાપેક્ષ છે જ નહીં. અહીંયા સુધી કે દેવગુરુ ધર્મને સાપેક્ષે કઈ નથી, બધું આત્માર્થે જ હોવું જોઈએ. એકચ્યુઅલમાં જે સ્વ સાપેક્ષ છે એના જ ઉપર બધા દેવશાસ્ત્ર ગુરુ પ્રસન્ન થાય, નહીં તો પ્રસન્ન થાય નહીં. એટલે આ સૂક્ષ્મ વાત ખ્યાલ રાખવી, બીજાને પ્રસન્ન નથી કરવા, આપણે તો આપણે આત્માને રાજી કરવો છે. અને બીજું અહંકાર, એક તો કુટિલતાથી બીજું અહંકાર, માન કશાય માટે મોટાઈ માટે કોઈ અભ્યાસ રાખવો નહીં. હું સંયમ ગ્રહણ કરું તો મને બધા નમસ્કાર કરશે, અથવા હું આ શાસ્ત્રને કંઠસ્થ આદિ કરું તો બીજા ઓ જ્ઞાની છે ભાઈ નમસ્કાર, આ તો આવો કેવો ક્ષમ, કેવી બુદ્ધિ છે, કેવો આ છે, આનું નામ છે અહંકાર.
તો એવી રીતે જ્ઞાનનો અભ્યાસ રાખો, પણ આ બે દોષ ટાળીને રાખવો એ મેં કઠોર રીતે છે. આત્મા અનંત જ્ઞાનમય છે. જેટલો અભ્યાસ વધે તેટલો ઓછો છે, અભ્યાસ જેટલો રાખો એટલો ઓછો થાય. એકચ્યુઅલમાં વાત સમજી, જ્ઞાનથી ક્યારેક પણ કોઈને નુકસાન નથી. જ્ઞાન લૌકિક હોય કે અલૌકિક હોય, બંનેથી ફાયદો ને ફાયદો છે, નુકસાન કોઈ નથી. આ જીવને મિથ્યાત્વના સંસ્કાર છે ને, એનાથી આ જ્ઞાનમાં ગડબડી આવી જાય છે, એમાં રાગદ્વેષ આદિ થાય, દુરુપયોગ કરે એમાં ગડબડ છે, બાકી જ્ઞાનમાં કઈ ગડબડ નથી. જેટલો અભ્યાસ વધે તેટલો ઓછો. સુંદર વિલાસ વગેરે વાંચવાનો અભ્યાસ રાખવો આ વ્યક્તિગત છે. સુંદર વિલાસ ગ્રંથ છે, આમાં સારા સારા સુંદરદાસજીના સવૈયા છે. મારે ગ્રામ કોઈ હોય, આપણે સાહેબજી બોલે છે ને, આ બધા એમાં છે, એકદમ સરસ છે. અહીંયા આપણે લાઇબ્રેરીમાં કદાચ હશે. ગચ્છના કે મત મતાંતરના પુસ્તકો હાથમાં લેવા નહીં, જેમાં એકદમ સાંપ્રદાયિકતા જ હોય એવા પુસ્તક હાથમાં લેવા નહીં. પરંપરાએ પણ કદાગ્રહ આવ્યો તો જીવ પાછો માર્યો જાય છે. એટલે આનો અર્થ એમને સમજવાનો કે કોઈ સંપ્રદાયનું પુસ્તક વાંચવો નહીં, એવો અહીંયા નથી. જેના અંદર સાંપ્રદાયિકતા છે એવા પુસ્તકો નહીં વાંચવા, નહીં તો આ જગતમાં જેટલી પુસ્તકો છે તે કોઈક ને કોઈક સંપ્રદાયમાં તો છે. આ સમય સાર આ કોઈ સંપ્રદાયમાં છે કે નથી? કુંતુ સ્વામી પણ એક સંપ્રદાયમાં છે કે નથી? અથવા તમે વેદાંતની પુસ્તક લો, એ કોઈ સંપ્રદાય છે કે નહીં? આ જગત બધા સંપ્રદાય છે, એટલે બધું જ્ઞાન તો કોઈ ને કોઈ સંપ્રદાયમાં જ હશે. પણ એવા પુસ્તકો જેમાં સાંપ્રદાયિકતા છે એવી પુસ્તકોને હાથમાં નહીં લેવા, એમ અહીંયા સમજવાનું. નહીં તો જીવ એમ સમજે કે આ દિગંબરનો છે આપણા હાથમાં, આ શ્વેતાંબરનો છે આપણા હાથમાં, આ વિધાનવાળો આપણે હાથમાં લેવો, તો કયા હાથમાં લેશે? પછી કોઈ પણ આપણે હાથમાં આવે નહીં, એટલે બધાને હાથમાં લેવાના છે. પણ સાંપ્રદાયિકતા થાય એને આપણે ગડબડ છે. પરંપરાએ પણ કદાગ્રહ આવ્યો તો જીવ પાછો માર્યો જાય, માટે મતોના કદાગ્રહની વાતોમાં પડવું નહીં, મતોથી છેટે રહેવું, દૂર રહેવું. જે પુસ્તકથી વૈરાગ્ય ઉપશમ થાય તે સંકિત દ્રષ્ટિના પુસ્તકો છે. વૈરાગ્યને ઉપશમ આવવા જોઈએ, પ્રથારૂપ આવવા જોઈએ, બધા ઉપર ઉપરના વૈરાગ્ય ઉપશમ નહીં. વૈરાગ્ય ઉપશમ તો એવી રીતે આવે, ઘણા બધા પુસ્તકોમાં એવા હોય, આ જન્મમાં તમે આમ કરશો તો આગલા જન્મમાં તમને આ ફળ મળશે, આવા પુસ્તકો હોય કે નહીં? બધા હોય કે નહીં પુસ્તકો? તો આમાં પણ વૈરાગ્ય આવે, આમાં પણ ઉપશમ આવે, પણ અંદર એના પહેલાનો અભિપ્રાય શું છે? અહીંયા તમે થોડો દુઃખ વેટીને ઇન્દ્રિયો અને મનને તમે થોડો કંટ્રોલ કરશો તો તમને આગલા જન્મમાં સ્વર્ગમાં જઈને અનંત ગુણોમાંથી સુખ મળશે. હવે શું કર્યું? એને કર્યું શું? અહીંયા તો 5-50 વર્ષમાં ભોગવીને કદાચ લાઈનમાં આવે ત્યાં અસંખ્યાત વર્ષ સુધી ભટકાય, ત્યાં ત્યાં ભટકે છે તે સ્વર્ગ આદિમાં જઈને. તો આમ એ ઉપશમ વૈરાગ થાય તો આવો ઉપશમ વૈરાગ નથી જોઈતો. ત્યાં તો ઇન્દ્રિય વિષયોને એકાંતી દુઃખરૂપ જ ગણે, સ્વર્ગાદિના સુખને પણ દુઃખરૂપ જ ગણે. એવા જાતનો જે વિષય પ્રરૂપણા હોય એવા, એના કારણથી જે વૈરાગ્ય ઉપશમ થાય છે એ વૈરાગ્ય ઉપશમ સમ્યક દ્રષ્ટિના શાસ્ત્રો સમજવા, બાકી સમજવા નહીં. નહીં તો ભોળા ભોળા જીવોને પ્રલોભન આવીને પછી બચાવે, જેટલું બચાવે એટલું સારું છે. પણ થોડા વિષય કશાયો સહન કરતા હતા અને પછી વધારે વાસના વધે એવો નહીં, એમાં વધારે વાસના વધી કે નહીં વધી? પરંપરાએ વાસના વધે કે નહીં વધે? ભાઈ ઘણા બધા જીવો એવા હોય છે, અત્યારે થોડો કંટ્રોલ કરીએ
તો પછી ઘણું બધું મળશે. તો આની વાસના કમ છે કે વધારે છે? આ વાસના તો વધારે થઈ ને એને, તો અત્યારે થોડો કંટ્રોલ કરે આગળ ઘણું બધું મળવાનું એને. એટલે ઘણી બધી ઈચ્છા છે. એ ઘણી બધી ઈચ્છાના કારણથી અત્યારે તત્કાલમાં થોડોક તેને મનને શરીરને જરા દુઃખ આપે છે. જે માહો છે ને માં, તો માને ખ્યાલ છે કે સંતાન પછી પ્રસવ પીડામાં કષ્ટ થાય, આ બધામાં કષ્ટ થાય છે, પણ એના અંદર શું અંદર ફૂલ ખીલે છે અંદર, એ તમે જુઓ. કોઈકને સ્ત્રી પર્યાયમાં હોય એમ તો વધારે ખ્યાલ આવે. જે દિવસે એને એમ ખ્યાલ આવે છે કે હવે હું માં બનવાની છું, તે દિવસથી એમના આનંદમાં એમને બધી રંગત બદલાઈ જાય છે. પણ એને એ ખ્યાલ છે કે મને હવે આજથી લગાવીને આટલા મહિના સુધી તો મારે આટલો બધો કંટ્રોલ કરવો પડશે, દુઃખ વેઠવું પડશે, આ છે આ બધું એને ખ્યાલ છે. પણ થોડા મહિનાઓ સુધી મારે દુઃખ વેઠવાનું છે અને પછી તો જિંદગીભર મજા છે, કેમ કે મારો પુત્ર થશે અથવા પુત્રી થશે. તો આ બતાવો, વાસના વધારે વધી કે કમ? વાસના વધી ને, એ પેલી વધારે વાસના છે, એ મળવાની ઈચ્છા છે, એટલા માટે અત્યારે આનંદ છે એને. તો આવો આનંદ જે છે તે એકચુલમાં આનંદ કયું ધ્યાન છે? કયું ધ્યાન છે? રુદ્ર ધ્યાનની ગણતરીમાં આવે છે. આમ આ રુદ્ર ધ્યાનનું આવી રીતે સ્વરૂપ છે. એટલે સૂક્ષ્મ સમજાય, તમે તો સમજાય નહીં, ઘણા ભાવ સારા રહે ને કે છે. માતાજીના ભાવ આજે ઘણા સારા હોય છે, પણ જાણતા નથી આ સારા ભાવ શું કરવાના છે. જેટલા વધારે સારા એટલા પેલા પુત્ર પ્રત્યે મમત્વ વધે. પછી મમત્વ વધે પાપ છે કે પુણ્ય છે? પાપ છે. આ મિત્રાંગ દર્શન એમ કે, પણ લોકોને માત્ર એમની ઈચ્છાઓનું પોષણ કરવું હોય, સમાજમાં ખ્યાતિ કરવી હોય, તો પછી આવા પણ શાસ્ત્રોમાં નિરૂપણ કરે કે કેવી રીતે શાસ્ત્રમાં નિરૂપણ હોય કે ગૃહસ્થને તો સંતાન ઉત્પન્ન કરવી તે કર્તવ્ય છે, એ ઋણ છે. તે ઋણ જ્યાં સુધી તમે અદા કરો ને, એટલે સમાજે તમને ઉત્પન્ન કર્યા. તમે સમાજમાં રહો છો ને, તો કોઈક માતા પિતાએ તમને ઉત્પન્ન કર્યા. હવે તમે સંતાન વધારીને નહીં જાઓ તો સમાજનું તમારા ઉપર ઋણ રહી જાય છે. એટલે તે પિતૃ ઋણ છે. તે પિતૃ ઋણથી જ્યાં સુધી ઉઋણ નહીં થાવ ત્યાં સુધી તમારો મોક્ષ નહીં થાય એમ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. ને આવો શાસ્ત્ર વાંચી ને પછી પેલા બધા વિવાહ અનિવાર્ય છે એમ કરી ને વૈરાગ્ય આદિ હોય એ પણ એમને ધોવાઈ જાય છે. આ પ્રકારનું તો સાંભળવામાં કેટલું સારું લાગે, સારું લાગે કે નહીં? આ વાત કેટલી સારી છે કે સમાજમાં આપણને પણ કોઈ કૃપા કરીને એમ કરે. પછી અમારા માતા પિતાએ અમારું પર ઓહો ઘણે ઘણી કૃપા કરીને અમને જન્મ આપ્યો હોય કે નહીં? તો આપણું પણ કર્તવ્ય છે કે આપણે પણ આ પરંપરાને વધાવીએ. તો આ યોગ્ય લાગે કે નહીં લાગે? જેની દ્રષ્ટિ સામાજિક હોય છે એને યોગ્ય લાગે કે નહીં લાગે આ વસ્તુ? પણ આ પરંપરા એ કોનું કારણ છે? સંસારનું કારણ છે. એક વ્યક્તિ આવ્યો વિવેકાનંદની પાસે. તો વિવેકાનંદની છે ને જ્યાં જ્યાં પેલા જવાન વ્યક્તિ મળે એમને કે તમે બ્રહ્મચર્ય વ્રત આપ્યો, અને ઘણા બધા એમના તો શિષ્ય વિદેશોના પણ થવા લાગ્યા એમને તો શિષ્ય. પછી એક વ્યક્તિ આવે, આપ યે ઇતના સારા બ્રહ્મચર્ય કે ઉપર વજન દે રહે કે સંન્યાસ બનને કે લે, અગર દુનિયા કે સબ લોગ સંન્યાસી હો ગયે તો ઇસ દુનિયા કા ક્યા હોગા? આપ તો સૃષ્ટિ કા જો પ્રાકૃતિક નેચરલ નિયમ હૈ ઉસ નિયમ કે વિરુદ્ધ ચલ રહો આપ, યે તો પ્રાકૃતિક નિયમ હૈ. તો પછી એમને સારો જવાબ આપ્યો, ઇસ સૃષ્ટિ કો ચલાને કા આપકે દાદાજી ને ઠેકા રખા ગયા, इस सृष्टि को चलाने का ठेका तो भगवान का है. अब उन्होंने उनके दर्शन के हिसाब से कहा उसका है, और भगवान की शक्ति को तुम नहीं जानते.
ભગવાન જો સંતાન સ્ત્રી પુરુષ કે સંયોગ સે પેદા કરવાની કી વ્યવસ્થા કરી એ હોય ભગવાન બિના સ્ત્રી પુરુષ કે ભી તો પેદા કર સકતા હે ઉસકે વા ક્યા કમી હે વો તો કુછ ભી કર સકતા હે ઇસલિયે તુમકો સંસાર ચલને કી ચિંતા નહીં કરના તુમકો અગર કલ્યાણ કરના હે તુ આ જા ઇસમાં બાકી સંસાર ચલેગા કે નહીં ચલેગા વો ચિંતા કરની નહીં તો આમ અંતરંગ જીવોના પડ્યા છે સંસ્કારો સંસારના પોષકના વિષય કશાના એટલે આવા કુતર્કો આધી કરે ને પછી કોઈક શાસ્ત્રમાં એમને આવું મળી ગયું પછી સારું ચાલે એવું પછી કઈ કોઈ અન્યથા નહીં લેવાનું આ તો સ્પષ્ટ વિતરાગતાની વાત છે જે છે સમ્યક જ્ઞાન કોનું નામ છે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું એને જાણવું એનું નામ સમ્યક જ્ઞાન છે એમાં કોઈ રાગ કોઈ દ્વેષની વૃત્તિ નહીં વૈરાગ્યવાળા પુસ્તકો વાંચવા મોહ મુદગર મણિરત્ન માલા વગેરે પુસ્તકો કોઈને વાંચવા હોય તો એક લાઇબ્રેરીમાં મળશે દયા સત્ય આદિ જે સાધનો છે તે વિભાવને ત્યાગવાના સાધનો છે અંતર સ્પર્શે તો વિચારને મોટો ટેકો મળે છે અત્યાર સુધીના સાધનો વિભાવના ટેકા હતા તેને સાચા સાધનોથી જ્ઞાની પુરુષો હલાવે છે કલ્યાણ કરવાનું હોય તેને સત્સાધન અવશ્ય કરવાના છે એટલે અહીંયા કીધું આપણે પરીક્ષામાં બે પ્રકારનો ભાવ હતા ને ગુણ બે પ્રકારના બે પ્રકારના ગુણ લીધા હતા ને એક શુદ્ધ ગુણ અને એક વિશુદ્ધ ગુણ શુદ્ધ ગુણની શું ડેફિનેશન જે સર્વ પ્રકારથી વિકારથી રહિત થઈ ગયા છે એ શુદ્ધ ગુણ અને એક દેશ વિકારથી રહિત છે તે વિશુદ્ધ ગુણ કહેવાય છે અહીંયા દયા આદિ કહેવાય છે વિશુદ્ધ ગુણ કહેવાય છે ક્ષમા માર્દવ આર્જવ સત્ય સોમ તપ ત્યાગ આતિચન્ય બ્રહ્મચર્ય આવા ગુણ છે પરિપૂર્ણ નથી થયા પણ હવે આના માધ્યમથી પરિપૂર્ણ થવાનું છે એટલા માટે દોષોને ત્યાગવા માટે પ્રથમ આ વિશુદ્ધ ગુણોનો ગ્રહણ કરવો પડે છે એટલે હિંસાને ત્યાગવા માટે અહિંસા ક્રોધને ત્યાગવા માટે ક્ષમા માનને ત્યાગવા માટે વિનય કપટને ત્યાગવા માટે સરળતા આ ગુણોને પહેલા અંગીકાર કરવાના છે પણ આ અંતિમ સત્ય નથી અંતિમ ધ્યેય નથી એ સમજવું અંતિમ ધ્યેય શું છે આનો આશ્રય લઈ અને ધીરે 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 જીવ પોતાના મૂળ સ્વભાવ તરફ આવે તો આ કાર્યકારી છે નહીં તો આ કાર્યકારી છે નહીં આવાનો આનો સેવન તો ઘણીવાર કર્યું જીવે ઘણીવાર ક્ષમા રાખીને ઘણીવાર વિનય પણ કર્યો અને ઘણીવાર કર્યું પણ એનો કોઈ આરો આવ્યો શુદ્ધની અપેક્ષા વિશુદ્ધનો જે આચરણ કરે છે તો એ ધીરે ધીરે વિભાવ જાય છે સ્વભાવ આવે છે સત્સમાગમમાં જીવો આવ્યો જીવ આવ્યો ને ઇન્દ્રિયોનું લુપ્તપણું ન જાય તો સત્સમાગમમાં આવ્યો નહીં નથી એમ સમજવું સત્ય બોલે નહીં ત્યાં સુધી ગુણ પ્રગટે નહીં સત્પુરુષ હાથે જાણીને વ્રત આપે ત્યારે લો જ્ઞાની પુરુષ પરમાર્થનો જ ઉપદેશ આપે છે મુમુક્ષોએ સાચા સાધનો સેવા યોગ્ય છે ચલો આ થોડો એને વિશે સમજીશ નેક્સ્ટ સત્પુરુષ હાથે જાણીને વ્રત આપે ત્યારે લો અત્યંત મહત્વનું છે એને વિચાર કરીને આપણે આવવાનું બધા પ્રકારથી બધા નહીંથી આ શબ્દને વિચાર કરવાનો પછી આપણે નેક્સ્ટ એના ડિસ્કસ કરીશું જી અને સત્સા હા બરાબર છે આપ પેરેગ્રાફ થોડો સારો છે નેક્સ્ટ ઓ
દેહ છતા જેની દશા વર્તે દેહાથી તે જ્ઞાની ના ચરણમાં હો વંદન અગણિત તે જ્ઞાની ના ચરણમાં હો વંદન સદગુરો દેવ પરમ કૃપાળુ દેવ ત્રિલોકનાનાથ કી જય સબ સંતો એક મિનિટ મૌન.